देवभूमि द्वारका में जनसुखाकारी दिवस की उजवणी सरकार ना 5 वर्षीय उजवणी ना भागरूपे जिला में 3 करोड़ थी वधुना विकास कामों माटे खातमुहूर्त और लोकार्पण करायो, आ साथे 1.5 करोड़ ना चेक पण अर्पण कराया। મહેસાણામાં શહેરી જનસુખાકારી દિવસની ઉજવણીમાં વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું। મુખ્યપ્રધાન દ્વારા બેચરાજી શહેરના વિકાસના નકશાને અપાય અંતિમ મંજૂરી। કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન વાસણ આહિરા હાજર, જેમણે કહ્યું રાજ્યના શહેરી વિસ્તારોમાં સુનિયોજિત વિકાસ માટે સરકાર કટિબદ્ધ। વલસાડના વાપીમાં નાની તંબાડી ગામે રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ। કોંગ્રેસ નેતા જિલ્લા अर्जुन मोढ़वाड़िया सहित जिला कांग्रेस अग्रणी रहा उपस्थित। राज्य सरकार विरुद्ध सूत्रोच्चार करो, जो कि मोढ़वाड़िया राज्य में कांग्रेस संगठन की स्थिति अंगे अहवालों जवाब आप टाड़। गुजरात प्रदेश कांग्रेस समिति प्रमुख अमित चावड़ा ने भरूच मुलाकात, खेडूतों साथ करी चर्चा। 4 तालुका में खेती पाक ने केमिकल थे नुकसान मुद्दे सर्वे की मांग। શંકરસિંહના કોંગ્રેસમાં પ્રવેશ અંગે ચર્ચા, પ્રવેશ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બુરબાન ઉટાળ્યું। ધાર્મિક કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે થઈ હતી બેઠક। સુરતમાં 400થી વધુ લોકો ભાજપમાં જોડાયા, શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજબેરાએ પાઠીમાં આવકાર્યા। સુરત ભાજપે શરૂ કરી 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારી। ગુજરાતમાં આગામી વર્ષે યોજાશે ચૂંટણી, આપ બાદ હવે જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપી પણ ગુજરાતમાં કરશે પ્રવેશ। પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજયસિંહ ચૌટાલા અને ઉપપ્રમુખ દુષ્યંત ચૌટાલાની હાજરીમાં જનજાગૃતિ શિબિરનું કરાયું આયોજન, જોકે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ નહીં ફરતા થયો રકાસ। રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, રક્તદાન કેમ્પ અને કારોબારીના નામે શક્તિ પ્રદર્શન। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સેનાના સભ્યો હાજર। સભામાં કોરોનાના નિયમોનો થયો ભંગ, સોશિયલ ડિસ્ટન્સિંગનો થયો ભંગ, માસ્ક વિના દેખાયા લોકો। બનાસકાંઠામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, જોકે ધારાસભ્ય કાંતિ ખરાડીને જ ન અપાયું આમંત્રણ। ધારાસભ્ય સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું સરકારે પોતાની પોલ છુપાવવા માટે આમંત્રણ ન આપ્યું, આદિવાસી પ્રજાના પ્રતિનિધિનું કર્યું અપમાન। આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીનો વિડીયો વાયરલ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આરોગ્ય પ્રધાનનો વિડીયો એડિટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। આપ કાર્યકર્તાની ધરપકડ થતાં આમ આદમી પાર્ટીએ પોલીસ સ્ટેશન બહાર બોલાવી ધામધૂમ। અમદાવાદમાં ભાજપના મહિલા કોર્પોરેટર અને કાર્યકરોનું પરાક્રમ, સીએબે ઉદઘાટન કરેલી તકતીનું ફરી અનાવરણ કરતા ફોટો પડાવતા વિવાદ, માસ્ક વિના તકતીનું અનાવરણ કરાતા ફોટો વાયરલ। દાહોદના રેમખેડા વિધાનસભાના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો થયા વાયરલ, પૂર્વ જિલ્લા મહામંત્રી નરસિંહ પરમારે કરી અશ્લીલ પોસ્ટ। અનેક મહિલા હોદ્દેદારો અને દાહોદના સાંસદ સહિત રાજ્ય સરકારના પ્રધાનો છે વોટ્સએપ ગ્રુપમાં। પંચમહાલના ખોખંભા તાલુકામાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો શેર થયા। ખોખંભા તાલુકા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો સાથેનો સ્ક્રીનશોટ થયો વાયરલ। અશ્લીલ ફોટો ગ્રુપમાં આવતા મહિલા સભ્યોની ગ્રુપમાંથી લેફ્ટ થયા, કોઈ વેબ લિંકને શેર કરવાથી આ પ્રકારે અશ્લીલ ફોટો શેર થતું હોવાનું સામે આવ્યું। બનાસકાંઠાના રતનપુરમાં ગ્રામજનોનું પ્રદર્શન, ગામના તળાવમાં ગટરનું પાણી નાખવાનું આયોજન કરતા વિરોધ। નવી ભરડીની ગટરનું પાણી તળાવમાં નાખવાની કામગીરી કરતા વિરોધ, સ્થાનિકો અને ખેડૂતોએ કામગીરી અટકાવી। મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા બનાવાયેલા કોમ્પ્લેક્સ મુદ્દે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા પંચાયતના ઇજનેર અને 3 બિલ્ડર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। દુકાનો અને ઓફિસ ખરીદના સાથે છેતરપિંડી થતા મહેસાણા કોર્ટમાં થઈ હતી પિટિશન। અમદાવાદમાં 81 વર્ષ જૂના ગાંધી બ્રિજનું સમારકામ શરૂ, 1 મહિનો ચાલશે કામગીરી, 80 લાખના ખર્ચે સમારકામ થશે। વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે એક તરફનો રસ્તો ખુલ્લો કરાશે। અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગની જૂન મહિનામાં શરૂ કરાયેલી નવી વેબસાઇટથી વધી મુશ્કેલી, નવી વેબસાઇટમાં અનેક ખામીઓથી રિટર્ન ફાઇલ કરવામાં પડી રહી છે હાલાકી। આ ખામીઓને દૂર કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનની માંગ। રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાયો, જામકંડોરણા સહિત 52 ગામોને પીવાનું પાણી પૂરું પાડતો ફોફળ ડેમ, 24% જ પાણીનો જથ્થો ત્યાં ઉપલબ્ધ। સિંચાઈ માટે પાણી આપવામાં સમસ્યા, ખેડૂતો પાકને લઈ ચિંતિત।
કચ્છમાં પહેલા રાઉન્ડમાં સારા વરસાદ બાદ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત. કચ્છના મોટા ભાગના ડેમ હાલ ખાલી હાલતમાં. કચ્છમાં ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે 40% જેટલું ઓછું વાવેતર. વરસાદી માહોલ સર્જાતા વાવેતર કરાયેલા પાકમાં જીવતોનો ઉપદ્રવ વધ્યો. વરસાદ વધુ ખેંચાયો તો ખેડૂતોને હજુ મોટા નુકસાનની આશંકા. રાજકોટના જેતપુરમાં વરસાદના પહેલા રાઉન્ડ પછી હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. મગફળી, કપાસ, સોયાબીન સહિતના અન્ય પાકોમાં રોગ અને જીવજંતુઓની વધી સમસ્યા. મગફળીમાં સુકારો અને લીલી ઈયળનો ઉપદ્રવ. હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા. નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ જાહેર. રસ્તા પર રજડતા ઢોરથી લોકોને હાલાકી. રસ્તા પર રખડતા પશુઓને કારણે અકસ્માતનો ખતરો. અંબાજી મંદિરના પરિસરની દુકાનોમાં પ્રસાદના નામે ઉગાડી લૂંટ. પ્રસાદ અને પૂજાપો વેચતા વેપારીઓ બન્યા બેફામ. પ્રસાદના વધુ રૂપિયા લેવાતા હોવાની પાવતીઓ થઈ વાયરલ. યુવકે સોશિયલ મીડિયામાં લૂંટ બંધ કરવા વેપારીઓને કરી અપીલ. અમદાવાદના બાપુનગરમાં સ્ક્રેપના કારખાનામાં કામ કરતો એક વ્યક્તિ નોંધાયો. ટુ વ્હીલર પાર્ક કરતા રૂપિયા ભરેલી બેગ વાહન પર મૂકી હતી. બાઇક સવાર બે લોકોએ 12 લાખથી વધુની રકમની ભરેલી થેલીની લૂંટ કરી લીધી. ચાંદખેડામાં માનવ તસ્કરી પ્રયાસનો કેસ. મુખ્ય આરોપી પ્રશાંત કાંબલેની પુનાથી ધરપકડ. અમદાવાદના દંપતીની બાળકીને 1 લાખમાં વેચવાનો થયો હતો સોદો. કેરટેકર બિંદુ શર્માના પતિ અમિત શર્માની પણ સંડોવણી. સુરતના પાંડેસરામાં બાળકના અપહરણની ફરિયાદ. પોલીસ તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી. બાળકના માતા પિતાએ જ નોંધાવી હતી ફરિયાદ. બિહારમાં ભાઈ સાથે ચાલતા જમીન વિવાદમાં ભાઈને ફસાવવા 10 વર્ષના બાળકના અપહરણની નોંધાવી ફરિયાદ.